કેમ છો મિત્રો? આજે આપણે હાઈ ફોકસનો હાઈ સ્માર્ટ કેમેરો અનબોક્સિંગ કરીશું. હાઈ સ્માર્ટ કેમેરો જેમાં આપેલ છે, જે કેમેરો છે 1080p ફૂલ એચડી છે, સ્માર્ટ વાઈફાઈ કેમેરો છે, ક્લાઉડ સ્ટોરેજ પણ આપેલું છે, જેમાં ટુ વે કોમ્યુનિકેશન પણ આપણે કરી શકીએ છીએ, મોશન ડિટેક્શન પણ કરી શકીએ છીએ. જે કેમેરો ફ્લેક્સિબલ પણ છે, જેમાં મેમરી કાર્ડ પણ લાગે છે. કેમેરામાં ઘણા બધા સારા ફીચર્સ આપેલા છે જે આપણે આજે જોઈશું. આ કેમેરો આપણે ખોલી રહેલા છે. બોક્સની અંદર ક્વિક ઓપરેશન મેન્યુઅલ આપેલી છે, જેમાં કન્ફિગરેશન કેમેરો કેવી રીતે કરી શકાય, તેની એપ્લિકેશનમાં આપણે રન કેવી રીતે કરી શકાય, કન્ફિગમાં દરેક મેન્યુ આમાં આપેલા છે. બોક્સની અંદર એનું પાવર એડેપ્ટર આપેલું છે, પાવર કેબલ છે. આ રહ્યો કેમેરો. કેમેરો જેમ આપણે જણાવ્યું ફ્લેક્સિબલ છે, ઘણો ફ્લેક્સિબલ છે, જેને આપણે માઉન્ટ પણ કરી શકીએ છીએ. કેમેરાની પાછળ એનું સ્પીકર આપેલ છે. આ પાવર પોઈન્ટ આપેલો છે. અહીંયા કેમેરાનું રીસેટ બટન પણ આપેલું છે. આ કેમેરામાં આપણે મેમરી કાર્ડ પણ લગાવી શકીએ છીએ. જેવી રીતે આપણે જણાવ્યું, કેમેરો ક્લાઉડ સ્ટોરેજ પણ છે, જેને આપણે ક્લાઉડ ઉપર આપણે સ્ટોર વિડીયો સ્ટોર કરી શકીએ. કેમેરો ચાલુ કરીશું તે પહેલાં આપણે જાણી લઈએ કેમેરા વિશે કે એની એપ્લિકેશન વિશે. કેમેરાની એપ્લિકેશન છે હાઈ સ્માર્ટ. હાઈ ફોકસમાં કેમેરાની એપ્લિકેશન હાઈ સ્માર્ટ છે, જે તમને દરેક પ્લે સ્ટોર ઉપર મળી જશે. હાઈ સ્માર્ટ એપ્લિકેશન જે મેં ડાઉનલોડ કરી દીધેલ છે અગાઉથી. એન્ડ્રોઈડ માટે પણ હાઈ સ્માર્ટ એપ્લિકેશન છે. આઈફોન, મેક, આઈફોન યુઝર્સ માટે પણ હાઈ સ્માર્ટ એપ્લિકેશન છે, જે તેમના પ્લે સ્ટોર ઉપરથી મળી રહે છે. આપણે કેમેરાને પાવર આપીએ અને જોઈએ કેમેરાનું રિઝલ્ટ કેવી રીતે કન્ફિગ કરી શકાય છે તે ચેક કરી લઈએ. આપણે કેમેરાને પાવર આપી રહેલા છીએ. જો મિત્રો, કેમેરાને પાવર મળી ગયેલ છે. કેમેરો ચાલુ થઈ ગયેલ છે. આપણે જણાવ્યું એવી રીતે હાઈ સ્માર્ટ એપ્લિકેશન છે કેમેરાની. કેમેરાની એપ્લિકેશન ઓપન કરીશું એનું કન્ફિગરેશન માટે. એમાં સૌ પ્રથમ આપણે એને રજીસ્ટર કરવાની રહે છે, જે પ્રાઇવસી પોલિસી આપેલી છે એગ્રી કરી છે. તમે એપ્લિકેશન ઈમેલ દ્વારા અથવા મોબાઈલ નંબર દ્વારા તમે રજીસ્ટર કરાવી શકો છો. હું અત્યારે એ રજીસ્ટર કરાવી શકો છો. કેમેરામાં એ પહેલાં એકાઉન્ટ બનાવવાનું રહે છે, જેવી રીતે મેં જણાવ્યું. મારું પહેલાંથી એકાઉન્ટ બનાવેલું હતું, એટલે એ વસ્તુ તમને બતાવી દીધી. કેમેરાનું તમે જ્યારે રજીસ્ટર કરશો ત્યારે એનો ઓટીપી આવશે. ઓટીપી ઉપરથી એ એકાઉન્ટ બની જશે. જ્યારે કેમેરાને પાવર મળશે ત્યારે આ બોલશે વેઇટ ફોર કનેક્ટ. એ બોલે એટલે ત્યારે તુરંત જ આપણે એટ ડિવાઇસની અંદર સ્માર્ટ કેમેરા. કેમેરામાં અહીંયા આગળ બતાવેલું છે કે કેમેરામાં લાઇટ બ્લિંક થશે, જે બ્લુ કલરની લાઇટ અત્યારે આપણે બ્લિંક થઈ રહેલી છે. આપણે નેક્સ્ટ સ્ટેપ આપીશું. કેમેરોને આપણે નેટવર્ક આપવાનું છે. એન્ટર ધ વાઈફાઈ પાસવર્ડ, આપણું કોઈ બી વાઈફાઈનો પાસવર્ડ આપણે એને આપવાનો રહે છે, જે મેં અત્યારે નાખેલો છે, જે કન્ફર્મ કર્યું. એ પછી બતાવે છે આગળ, યુઝર કેમેરા ટુ સ્કેન ક્યુઆર કોડ. મતલબ કેમેરાની આગળ આ પછી કન્ટિન્યુ કરીશું તો એક ક્યુઆર કોડ જેવું આવશે. એ ક્યુઆર કોડ આપણે કેમેરાની સામે બતાવવાનું છે. આ કન્ટિન્યુ ક્યુઆર કોડ.
જે 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખીને આપણે કનેક્ટ કરાવી શકીએ છીએ. એક ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે કનેક્ટ રાઉટરનું ઓપ્શન આવશે. કનેક્ટ રાઉટર થયા પછી આ હિયર ટુ પ્રમોટ એ ઓપ્શન દબાવવાનું રહેશે, જે કનેક્ટ થઈ રહેલો છે. એ કનેક્ટ થયા પછી ડિવાઇસ સક્સેસફુલ એવું ઓપ્શન આવશે. ડિવાઇસ સક્સેસફુલ થયા પછી આપણે ડન કરીએ. આ કનેક્ટ થઈ ગયો છે. કેમેરો આપણે જોઈ શકો છો, ફ્લેક્સિબલ છે. કેમેરો આવી રીતે કનેક્ટ થાય છે, જેમાં HD અને SD મતલબ મેઇન સ્ટ્રીમ અને સબસ્ટ્રીમનું ઓપ્શન આપેલું છે. ટુ વે કોમ્યુનિકેશન છે. અહીંયા સ્પીકરનું બટન છે, જે આપણે અહીંથી સ્પીકરનો અવાજ પણ ઘણો સારો છે. અહીંથી ડાયરેક્ટ રેકોર્ડ કરી શકો છો તમે. અલાર્મ પણ આપેલું છે, એના સ્નેપશોટ પણ લઈ શકો છો. પ્લેબેક પણ જોઈ શકો છો. આ સ્પીકરનો ઓપ્શન છે, અહીંથી ટુ વે ટોક કરી શકો છો. બીજા ઘણા બધા ઓપ્શન આપેલા છે, એમાં તમે ડિવાઇસનું નામ ચેન્જ કરી શકો છો. ડિવાઇસ કોઈને તમારા સિવાય બીજા કોઈ વ્યક્તિને જણાવવું હોય તો એમાં એડ શેરિંગ, જેમણે પોતાનું એકાઉન્ટ બનાવી રાખેલું હશે, જેણે પોતાનું એકાઉન્ટ બનાવી રાખેલું હશે એને એ તમે શેર કરી શકશો. ડિવાઇસની ઇન્ફોર્મેશન પણ મળી રહે છે, કયા નામથી છે ડિવાઇસ, ID, કયા ટાઈમ ઝોન ઉપર ચાલી રહેલો છે, એના બેઝિક ફંક્શન. ફ્લિપ કેમેરા, ફ્લિપ સ્ક્રીન, વોટરમાર્ક પણ તમે આપી શકો છો. ટોક મોડમાં વન વે ટોક રાખવો છે, ટુ વે ટોક રાખવો છે. કેમેરો નાઇટ મોડ પણ છે, જેમાં નાઇટ વિઝન પણ તમને જોઈ શકો છો. આ છે હાઈ ફોકસનો હાઈ સ્માર્ટ કેમેરો. થેન્ક યુ.